ભાજપ એક નાટકની સ્ક્રિપ્ટ ઉપર હાલતું હોય એ રીતના ગાયોના નામે મત માગનાર આ પાર્ટી બજેટમાં દેખાડા માટે જેમ હરેક સ્કીમમાં યુવાઓ માટેની હોય મહિલાઓ માટેની હોય દરેક સ્કીમમાં જેમ નાટકના ભાગરૂપે બજેટમાં ફક્ત જોગવાઈ રાખે પરંતુ વાપરે નહીં તેમ ગાયો માટેની 500 કરોડની જોગવાઈ હોવા છતાં એક રૂપિયો પણ આજ દિન સુધી ખર્ચ્યો નથી. ગાયો લંપીમાં ટપોટપ મળતી હતી, અમે ખૂબ કર્યું એવો દેખાડો કર્યો પણ આ 500 કરોડમાંથી રૂપિયો વપરાણો નથી તો શું કર્યું. આજે જ્યારે મનીષ સિસોદિયાજી ગૌશાળાના સંચાલકોની મુશ્કેલીઓ ધ્યાન પર આવતા ગૌશાળાની બનાસકાંઠામાં વિઝિટ લઈ અને ગાયોની જે સ્થિતિ જોઈ અને ત્યાં મનીષજીએ આપ પાર્ટી વતી વચનબંધ પણ થયા છે કે ગાયો માટે 500 કરોડ જે ફક્ત બજેટમાં જોગવાય છે ફાળવાના નથી, આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ફાળવશે. તદઉપરાંત એના બીજી વધારે જરૂરિયાત રહેશે તો પણ ગાયો માટે એનું બજેટ વધારે પણ કરવામાં આવશે. ત્યારે હવે ભાજપ ફક્ત નાટકના ભાગરૂપે વડાપ્રધાન આજે આવી રહ્યા છે ત્યારે થોડા લોકોને થોડા ચેક દેવાના છે. આખી આ નાટક કંપની એક સ્ક્રિપ્ટેડ લોકોને મૂરખ કેમ બનાવો અને એમાં પાછા એના મુખ્યા પાટીલ જેવા માણસને કરી અને ગુજરાતને લોકોને બેવકૂફ બનાવવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે તેમાં આ વખતે ભાજપ ખુદ બેવકૂફ બનશે અને એને બેવકૂફ બનાવવાનું લોકોએ જ્યારે નક્કી કરી લીધું છે ત્યારે અમે ફરીથી આમ આદમી પાર્ટી વતી જે બજેટ ફાળવવામાં આવ્યું છે એ બજેટનો તથા ઉપરાંત જરૂર પડે ખૂબ વધારે જગ્યાઓ જે ગાયો માટેના ગૌચરની હતી એ પણ ભાજપે વેચી મારી છે. અમે જે પશુપાલકો જે અત્યારે મુશ્કેલીમાં છે અને પ્રજા પણ મુશ્કેલીમાં છે ત્યારે એ લોકોની વ્યવસ્થા આયોજન બંધ થાય, લોકોને ઢોર નડતર રૂપ ન થાય અને પશુપાલકો જે ગુજરાતની પ્રજાને દૂધ પૂરું પાડે છે એની મુશ્કેલી ન રહે, એ લોકોનું રહેવાનું ગાયો રાખવાથી માંડીને એના ચારણની વ્યવસ્થા કેવી રીતના થાય એ આયોજનબદ્ધ રીતે આમ આદમી પાર્ટી આવશે સરકારમાં જો હશે તો. એટલે ગુજરાતના લોકોને ગાયોના નામે આ ભાજપ જે એનો સત્તા ઉપર પહોંચવાનો રસ્તો બનાવેલો ત્યારે એને સત્તા ટકાવવા સિવાય ગુજરાતની પ્રજામાં કે ગાયોમાં કોઈ રસ નથી એ સમજી અને આ વખતે જાગૃતતાપૂર્વક આમ આદમી પાર્ટીની સરકાર બને તેવી ગુજરાતના લોકોને વિનંતી છે. તમે બંને નામ બોલી લઈ બંને આવે જ છે અને સ્વાભાવિક અમારા કચ્છમાં અને જૂનાગઢમાં અને પરમ દિવસે સુરેન્દ્રનગર અને બનાસકાંઠામાં એમનો પ્રોગ્રામ છે અને ડિટેલ પ્રોગ્રામની જાણકારી તમને મનોજભાઈ આપવાના જ છે પ્રેસને. સરકારે એના બધા મળતિયાઓને આપી છે અને સમાજમાં કેવું મોટું નાટક ચાલી રહ્યું છે. ગાયોની વાત કરતા
પોરબંદર ભાઈ આપણે ઓઝાજી મોટા કથાકાર ગાયોની બ્રહ્મત્વની વાત કરે છે ત્યારે એક બ્રાહ્મણ તરીકે પણ મને શરમ આવે કે એમના ટ્રસ્ટે ગૌચરની જગ્યા સરકાર પાસેથી લીધેલી છે. આવા અનેક જગ્યાએ જ્યાં જેની અનુકૂળતા એવી રીતના જગ્યાઓ આપવામાં આવી છે. આ સરકાર એની સત્તા સાચવવામાં ભ્રષ્ટાચાર કરવામાંથી ફ્રી નથી થતી અને એને લોકોમાં કે ગાયોમાં કોઈ રસ નથી. ખરેખર તમારે કાયદો લઈ આવવો હોય તો સામે દૂધ પણ ગુજરાત માટે અગત્યનું છે. તો જે દૂધ જ્યાંથી આવે છે એની પાછળ જે લોકો છે એ લોકોની વ્યવસ્થા પહેલાં કરી અને ઢોર લોકોને હેરાન ન કરે અને ઢોર છતાં બધાય ગાયો ભેંસો સચવાઈ જાય ગુજરાતને વ્યવસ્થા ગોઠવાઈ જાય એવું આયોજન ભાજપ પાસે એના વિચારમાં જ નથી. મને લાગે છે કે નરેન્દ્ર મોદીના વખતમાં સૌથી વધારે એને સિલસિલો સતત ચાલુ જ છે અને બહુ તમને બધાને ખ્યાલ છે અગાઉ પણ આની ખૂબ ચર્ચાઓ થઈ છે. ક્યાંક રૂપિયો ને ક્યાંક 2 રૂપિયો અને ક્યાંક 5 રૂપિયે વીઘા અને એકર ને જગ્યા ગઈ છે. આ બધી લોકોને ખ્યાલ જ છે અને એમાં અદાણી સહિત દિલ્હીના એમના મિત્રોને પણ ખૂબ ફાયદો જે તે વખતે પણ થયો હતો. આજે પણ સતત આ બધું ચાલુ છે. આનંદીબેન વખત મેં જે કીધું પોરબંદરનો એક કિસ્સો બનેલો એટલે ભાજપના દેખાડવાના અને ચાવવાના જુદા છે. આપની સરકાર આવશે તો સુઆયોજન રીતે ઢોરને અને પશુપાલકોને કેમ રાખવા એનું આયોજન બંધ વ્યવસ્થા કરશે અને પછી ઢોર રોડ ઉપર ન આવી જાય અને લોકોને હેરાન ન કરે એની વ્યવસ્થા કરવા. ગૌચરની જમીન જેનો દુરુપયોગ થતો હશે એ બધી જ જમીનો અને જે એના લાગતા વળગતાઓને ખુશ કરવા માટે દીધી હશે એની તપાસ થશે અને જ્યાં જ્યાં બિનજરૂરી હશે અને કાયદા ભંગ થયો હશે ત્યાં ચોક્કસપણે ના કેવળ જમીન પાછી લેવાશે પણ એના જે લોકોએ ધંધો આદર્યો હશે એના પર પણ એક્શન લેવાશે. આપ સૌ અમારી સાથે થોડા મહેનતમાં વળગજો. ગુજરાતના લોકો પણ વળગે. સરકાર આવશે પછી અમે કડક કામ કરીએ જ છીએ. પંજાબમાં ને દિલ્હીમાં કરીએ છીએ તો અહીંયા જે પણ કાયદો લાગુ હશે એ કડક રીતે થશે. એમાં કોઈને બક્ષવામાં નહીં આવે. અમે આમ આદમી પાર્ટી એક ઈમાનદાર પાર્ટી છે અને ભ્રષ્ટાચાર વિરોધની પાર્ટી છે. જે કોઈ ભ્રષ્ટાચાર કર્યો હશે કોઈને બક્ષવામાં આવશે. પક્ષ નક્કી કરશે એ પ્રમાણે કરશે. મારી અંગત રીતે પાર્ટીને વધારે ઉપયોગી થવાની મારી લાગણી વધારે છે છતાં પક્ષ જેમ નક્કી કરશે. ભાજપ ગમે એ કરશે. ભાજપ 2 બાકડું થઈ ગયું છે. એને કમનસીબે કોંગ્રેસના મત કેમ નો એના મત નો તૂટે એનું તો ધ્યાન રાખે જ. હવે કોંગ્રેસને નો તૂટે એનું ધ્યાન રાખવું પડે એ સ્થિતિમાં ભાજપ આજે આવી ગયું છે. પણ ભાજપ ડરે ને ડરાવે ને ડરાવે એનાથી ડરે એનો મને ખ્યાલ છે. અને ભાજપ એક ચોર કંપની છે અને ચોરોએ બહુ જાજી ઉધામાં નહીં લેવા જોઈએ. હર વર્ષે દિવાળી આવતી હોય છે એમ હર 5 વર્ષે સરકાર પણ બદલતી હોય છે
એટલે હું ભાજપ વાળાને ખૂબ માપમાં રહેવાની સલાહ વણ માગી આપીશ. તમારા જૂના જે સહયોગી છે કોંગ્રેસના જે આગેવાન દિગ્ગજ આગેવાન કહી શકાય શક્તિસિંહ કહી દઉં કે આમ આદમી પાર્ટી નથી પણ અમીર આદમી પાર્ટી છે, એ ટિપ્પણી ઉપર આપ શું કહેશો? કારણ કે એમને બોલેલો જ્યારે પ્રવાસ હતો મિત્ર પણ છે એમને, એને અમીર આદમી પાર્ટી શા માટે લઈ ગઈ હશે ખ્યાલ નથી, પરંતુ હું અમીર છું તો કોંગ્રેસમાં હતો જ, મારે લઈને કીધું હોય તો એમની વાત વ્યાજબી નથી. આમ આદમી પાર્ટી અમીરોની પાર્ટી કેવી રીતના એનું એમણે સાથે એનું વિશ્લેષણ પણ આપવું જોઈએ. ક્યાંક ને ક્યાંક મને લાગે છે ભાજપની જેમ કોંગ્રેસને હવે વિપક્ષમાં પણ નથી રહેવાની એનો ડર લાગતો લાગે છે. ભાજપમાં અને કોંગ્રેસમાં કોઈ હશે અમારામાં કરોડપતિ, પણ અમારા કામ છે એ બધા આમ આદમી ના થાય છે. સરકારની નીતિ શું છે એ અગત્યનું છે, એ અમીર તરફી છે કે મિડલ ક્લાસ અને લોઅર ક્લાસ માટેની છે. આજે અમે વીજળી દઈએ, અમે સ્ત્રીઓને 1000 રૂપિયા આપીએ, અમે ખૂબ સારું શિક્ષણ નાનામાં નાના બાળકને મળે, ગરીબના ગરીબનો બાળક હોય એને પણ એક લાખોની કિંમત ચૂકવતી સ્કૂલો જેવું શિક્ષણ મળે, એને એક્સિડન્ટ થાય કે બીમારી ઘરમાં આવે તો ઉપાધિ ન થાય, એ બધું જ કામ છે. એ શું સાવકારોનું કામ છે? એ આમ આદમી માટેનું કામ છે. આમ આદમી પાર્ટીમાં હશે કોઈ કઈ પૈસા હોવો એ ગુનો નથી, પણ પૈસા ભેગા કરવા અને અદાણીઓને ઉત્પન્ન કરવા, અથવા તો તમારી કોંગ્રેસ જો વાત કરતી હોય તો તમારે પણ ક્યાં ક્યાં કેટલા કેટલા પૈસાવાળા છે એનું, હવે હું આમ આદમીમાં છું ત્યારે મને ન પૂછો તો હું ખૂબ રાજી થઈશ. કોંગ્રેસની વાત કોંગ્રેસ કરે, અમારે કોઈ પાર્ટીની લોકો પ્રત્યેની જે એમની નીતિ રીતિ હોય એમાં અમે વાંધો ચોક્કસ કરી શકીએ. આ એમનો અંદરનો મામલો છે, એ લોકોને સંભાળતા આવડે તો સંભાળે. આપણે આપમાં આવે તો લેશું.